नमस्कार, सीधो संवाद में आपनुं स्वागत अने तमाम दर्शक मित्रों ने दिवाळीनी हार्दिक शुभकामना। दर्शक मित्रों, आजे दिवाळी छे ए बाबत तो आपणे समज्या, परंतु आ वखते बे दिवाळी एटला माटे आपणे कहीए छे कि एक आजे छे, एक चार दिवस पछी छे, 28 तारीखे। कारण के पहली वार इतिहासमां एवुं बनवा जई रह्युं छे कि एक देश कि जेणे भारत पर 200 वर्ष सुधी राज कर्युं अने हवे ते देश उपर कोई भारतीय मूळनो वडाप्रधान बनशे। आज विषय पर आपणे चर्चा करवी छे, एटला माटे टाइटल आप्युं छे डबल दिवाळी। तो आज विषय पर आपणे चर्चा करवी छे। चर्चामां भाग लेवा माटे आपणी साथे जोडાયા છે સુનિલ જોશી, સિનિયર પત્રકાર છે આપણી સાથે। સુનિલભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે, નમસ્કાર। નિરંજન મારજની આપણી સાથે જોડાયા છે, વિદેશી બાબતના જાણકાર, આપનું પણ સ્વાગત। દિનેશ બારોટ રાજકીય વિશ્લેષક છે, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત। પ્રફુલ ત્રિવેદી સર, એસોસિએટ એડિટર મંતવ્ય ન્યૂઝ। દેશ માટે અને દુનિયા માટે સારા સમાચાર એટલા માટે પણ કહેવામાં આવે છે કે છેલ્લા કેટલાક સમયથી જે પ્રમાણે આર્થિક સંકળામણનો સામનો જે વિશેષ રૂપે સમગ્ર યુરોપ અને તેમાં પણ ખાસ કરીને બ્રિટિશ માં થતું હતું, બ્રિટનમાં થતું હતું, અને ત્યારે સૌ કોઈને એક આશા હતી અને એક ચહેરો એવો આવે કે જે દેશને આ જે મોંઘવારી છે, જે અત્યારે તંગી છે, તેમાંથી બહાર લાવવામાં આવે, આર્થિક બાબતે કોઈ સપોર્ટ કરે, અને ત્યારે નામ આવ્યું છે ઋષિ સુનકનું। આ વિષય પર જ્યારે આપણે વાત કરવી છે, સૌથી પહેલા વિદેશ બાબતના જાણકાર નિષ્ણાત નિરંજન મારજની સર, આપની પાસે આવવા માંગુ છું। દેશ માટે ખાસ કરીને આ સમાચાર કેટલા સારા અને ભારત અને બ્રિટનના સંબંધ કેટલા મજબૂત થઈ શકે? બ્રિટનમાં આપણે જોયું કે આર્થિક સંકટ સાથે રાજકીય અસ્થિરતા પણ ઘણા સમયથી ચાલી રહી છે, તો હવે ઋષિ સુનક વડાપ્રધાન થયા પછી એવું માનવામાં આવે છે કે થોડા એટલે રાજકીય સ્થિરતા તો આવશે અને આર્થિક સંકટ છે તો એનો સામનો એ કેવી રીતે કરશે હવે એ જોવાનું રહેશે। કારણ કે જ્યારે બોરિસ જોન્સન વડાપ્રધાન હતા અને ઋષિ સુનક એમના વિત્ત મંત્રી હતા, તો એ જ આગળ લઈ જશે કે જોવાનું રહેશે। કારણ કે લીઝ ટ્રસ સામે જ્યારે ઋષિ સુનક વડાપ્રધાન પદના ઉમેદવાર હતા અને લીઝ ટ્રસે જ્યારે આર્થિક નીતિઓ દેશની સામે મૂકી હતી, તો એનો ઋષિ સુનકે વિરોધ કર્યો હતો અને થયું એવું જ કે લીઝ ટ્રસે જે બજેટ પેશ કર્યું તો એના કારણે એમને રાજીનામું આપવું પડ્યું, એમના સાંસદોનું સમર્થન નહીં મળ્યું। તો હવે ઋષિ સુનકના આવ્યા પછી હવે થોડી આશા એવી છે કે આર્થિક સંકટમાંથી જે હમણાં બ્રિટન ગુજરી રહ્યું છે, આખું યુરોપ ગુજરી રહ્યું છે, તો એમાં થોડો સુધારો થશે અને એના થોડા સંકેત આજે જોવા મળ્યા છે કે પાઉન્ડની જે લેવલ છે તો એ થોડી પહેલા કરતા સારી છે ડોલરની તુલનામાં, અને એમ જ એમના જે શેર માર્કેટ છે તો એ પણ થોડા હવે એ સકારાત્મક સંકેત આપી રહ્યા છે ઋષિ સુનક હમણાં વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે ત્યારે। આ એક આર્થિક બાબત થઈ, પણ રાજકીય જે સંકટ છે તો એનો સામનો તો કરવો પડશે। કારણ કે એક વાત આપણે અહીંયા જાણવી જોઈએ કે ઋષિ સુનક જે વડાપ્રધાન થયા છે તો એમના કોન્ઝર્વેટિવ પાર્ટી છે, તો અંતર્ગત એમની જે નેતૃત્વમાં બદલ કરવામાં આવ્યો છે એના કારણે વડાપ્રધાન થયા છે। જે બ્રિટનના વિરોધી પક્ષ છે, જે લેબર પાર્ટી છે અને એક લિબરલ ડેમોક્રેટિક પાર્ટી છે, એ પક્ષો હમણાં ચૂંટણી થવી જોઈએ એવી એમની ડિમાન્ડ છે, તો આ ચૂંટણી ચૂંટાયેલા વડાપ્રધાન નથી, તો એમને કોન્ઝર્વેટિવ પાર્ટીના તો હમણાં સાંસદોનું સમર્થન છે, પણ બ્રિટિશ જનતાનું પણ એમને સમર્થન છે કે નહીં એ પણ એ ચૂંટણી થાય તો ખબર પડશે કે બ્રિટનની જનતા પણ એમની સાથે છે કે નહીં। કારણ કે હમણાં આર્થિક સંકટ ઘણું છે, કારણ કે લોકોના જે વીજળીના બિલ હોય કે પછી જે ખાવાની વસ્તુ હોય એના હમણાં જે ભાવ વધારો થયો છે, તો આ બધું સંકટ બહુ ગંભીર છે, તો જનતાનું કેટલું સમર્થન એમને મળે છે એ જોવાનું રહેશે। આ બીજી વાત, હવે ભારત બ્રિટનના સંબંધો કેવા રહેશે, તો હમણાં જે લીઝ ટ્રસ ના મંત્રીમંડળમાં જે સુએલા બ્રેવરમેન કરીને મંત્રી હતા, તો એમનું એક વક્તવ્ય આવ્યું હતું ભારતીયોના વિરોધમાં કે ભારતીયો અહીંયા જે બ્રિટનમાં આવે છે એ વિસાની મુદત બી થયા પછી પણ અહીંયા ગેરકાયદેસર રહે છે, ઇલીગલી અહીંયા રહે છે, તો એના કારણે થોડું હમણાં એક ભારત અને બ્રિટન વચ્ચે
જે છે થોડું ટેન્શન ચાલી રહ્યું છે, પણ બ્રિટન ને ભારત બોરિસ જોન્સન વડાપ્રધાન હતા ત્યારે ભારત અને બ્રિટન વચ્ચે એક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે એની ચર્ચા અને વાતચીતની શરૂઆત થઈ હતી અને હમણાં દિવાળી પછી એ શરૂ થવાની હતી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ માટે. તો હવે એ એગ્રીમેન્ટ થવું એ એમના આર્થિક હિતમાં છે, ભારતના પણ છે, પણ હમણાં બ્રિટનને આ એગ્રીમેન્ટની વધારે જરૂર છે. તો ઋષિ સુનક હવે એક ભારતીય મૂળના વડાપ્રધાન છે, તો એ ભારત સાથે સંબંધો કેટલી કેટલા સુધારશે અને ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને કેવી રીતે આગળ લઈ જશે, તો એ પણ એમની સામે હમણાં એક ચેલેન્જ છે. પણ ભારતના સંબંધો કરતા હું એવું કહું છું કે બ્રિટનમાં જે આર્થિક સંકટ છે અને રાજકીય સંકટ છે એ એમની સામે હમણાં એમની પ્રાયોરિટીઝ એ છે વધારે, એવું મારું માનવું છે. એટલે પહેલા તો જે ત્યાંના સ્થાનિક ઇસ્યુઝ છે તેને સોલ્વ કરવા વધારે પ્રાયોરિટી છે, ખાસ કરીને મોંઘવારીને લઈને જે અત્યારે સૌથી મોટી ચિંતા છે. પ્રફુલ્લ સર, આપની પાસે આવવા માંગુ છું, ભારત બ્રિટન સંબંધ શિખરે પહોંચશે? નિહલ, પહેલી વાત તો એ કે ડબલ દિવાળીનો જે આનંદ છે કે 200 વર્ષ સુધી જે બ્રિટને ભારત ઉપર રાજ કર્યું હતું ત્યાં અત્યારે ભારતીય મૂળના ઋષિ સુનક છે એ વડાપ્રધાન તરીકે નિયુક્ત થયા છે. આ એક સૌથી મોટી વાત છે. અને ગઈકાલે પણ તમે જુઓ લોકોનો આનંદ એટલો જ હતો પાકિસ્તાન સામે ક્રિકેટમાં જીતના કારણે. એટલે આ વખતે ડબલ દિવાળી 2 દિવસથી ચાલી રહી છે. હવે જે ઋષિ સુનક છે એ મૂળ પંજાબના છે, એના માતા પિતા પહેલેથી જ વિદેશમાં સેટ થયેલા છે. ઋષિ સુનક અમેરિકાની અંદર MBA કર્યું છે અને રાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને ફિલોસોફીનો અભ્યાસ પણ એમણે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં કર્યો છે. એટલે એનો જે અભ્યાસ છે એ ત્યાંનો છે. અને પછી આવી અને એ મોટી કંપનીઓમાં નોકરી કર્યા બાદ એ રાજકારણમાં જોડાયા છે અને અગાઉની એક સરકારમાં એ નાણામંત્રી હતા, એટલે નાણાકીય બાબતોના તેઓ અભ્યાસુ છે. અને ઇન્ફોસિસના જે નારાયણ મૂર્તિ છે એમના જમાઈ છે. હવે તમે જુઓ કે એમનું જે નિયુક્તિ થઈ છે એમની સામે ઘણા બધા પડકારો છે, જેમાં રાજકીય અસ્થિરતા છે અને આર્થિક અસ્થિરતા છે. યુક્રેન અને રશિયાના યુદ્ધના કારણે ત્યાં જે મોંઘવારી જે પેદા થઈ છે એને પહોંચી વળવાનું ઘણું અઘરું છે અને એના માટે લોકો રોડ પર પણ આવી ગયા છે. હવે એક સૌથી મોટો પડકાર એમનો આ જે આર્થિક બાબતો છે. જો કે એ કહે છે કે મારી પાસે ચોક્કસ યોજના છે અને મારી પાસે એનો પૂર્ણ આત્મવિશ્વાસ અને એક એનું કડક વ્યક્તિત્વ છે, એટલે લોકોને પણ થોડો વિશ્વાસ છે કે એ કરી શકશે. એટલે તમે જુઓ કે એનું નામ જાહેર થયું છે એ સાથે જ પાઉન્ડના ભાવ ઉચકાયા છે. અને જ્યારે બોરિસ, એના જે બે સ્પર્ધકો હતા બોરિસ જોન્સન અને પેની મોર્ડોન્ટા, જેવું બોરિસે પોતાની જે ઉમેદવારી છે સ્પર્ધક તરીકે પાછી ખેંચી ત્યારે થોડા ભાવમાં ફેર પડ્યા હતા, આજે બીજી વખત પડ્યા છે. હવે ત્યાંના જે સંસદ સભ્યો છે 375 છે અને એમાંથી 100 સંસદ સભ્યોનો ટેકો જોઈએ, એના બદલે ઋષિને સાંજ સુધીમાં 185 ને પછી તો 200 સુધી એમનો આંકડો પહોંચી ગયો. તો એટલે પૂર્ણ બહુમત છે, પરંતુ પૂર્ણ બહુમતની સાથે એમને પડકારો પણ એટલા જ ઝીલવાના છે. કેમ કે ત્યાં કેટલાક લોકો રેસિઝમમાં બહુ જ માને છે, જાતિવાદમાં માને છે અને આ ભારતીય કુલના હોવાથી એ જે નિર્ણયો લેશે એનું ઝીણવટભર્યું એનાલિસિસ થશે ને ઝીણવટભર્યું નિરીક્ષણ થશે અને એની ટીકા ટિપ્પણ પણ કરનારો એક બહુ મોટો વર્ગ હશે. એટલે એમની સામે પડકારો પણ એટલા જ છે. પરંતુ આજે આપણે આનંદ એ છે કે ઋષિ આખરે વડાપ્રધાન તરીકે બેઠા છે. અગાઉ પણ એ સ્પર્ધામાં હતા જ, પરંતુ ત્યાંને ટેકનિકાલિટીઝ અને નિયમોના કારણે બેસી શક્યા નહોતા. બિલકુલ સર, જે પ્રમાણે આપે વાત કરી, સુનિલ જોશી આપની પાસે આવવા માંગીશ. હંમેશા એવું કહેવાય છે કે જે ભારતીય બ્રેન છે તેની સમગ્ર વિશ્વમાં માંગ છે અને આપણે જાણીએ છીએ કે નહીં માત્ર યુરોપમાં પરંતુ યુરોપ હોય, અમેરિકા હોય, ઓસ્ટ્રેલિયા હોય, કેનેડા હોય કે પછી ન્યૂઝીલેન્ડ હોય, ત્યાં સતત તેની માંગ થતી હોય છે. અહીંયા તો ભારતીય મૂળના છે, ભારતીય કુળના છે અને તેમની જ્યારે નિયુક્તિની વાત આવે છે ત્યારે કયા કયા પડકારો આપ જુઓ છો અને તેનો સામનો કરવા, ફેસ કરવા માટે ઋષિ સુનક કેટલા કેપેબલ? હું બે આ વાતને બે રીતે જુદી પડી છે. એક વિશ્વમાં આખું પરિવર્તન આવી રહ્યું છે અને ભારતનો એક છે ને અત્યારે તમે જુઓ તો સિતારો છે બુલંદ થતો રહ્યો છે. યુએસમાં છે કમલા હેરિસન હોય કે
બ્રિટન માં આજે ઋષિ સુનકની વાત હોય. ઓવરઓલ તમે જુઓ તો ભારતીય બ્રેઇન છે, સત્ય નાડેલાથી માંડીને આપણે કેટલાય નામ ગણાવી શકીએ કે વિશ્વમાં ક્યાંક ને ક્યાંક હોય છે. તો છેલ્લા બે દિવસમાં જેમ સરે વાત કરી કે આપણે માટે તો ડબલ ધમાકા નહીં ટ્રિપલ ધમાકા છે, પાકિસ્તાન સામે એક બહુ જ વિપરીત સંજોગોમાં ભારતીય ટીમે જીત મેળવીને એક ભારતનો જે બદલાયેલો સ્વભાવ, મિજાજ જેને કહેવાય, સ્પિરિટ ઓફ યુથ એ આવી છે. અહીંયા બ્રિટનમાં જે બન્યું એ 45 દિવસ પહેલાં જે ઘટના બની તેનું કરેક્શન છે. જે તે સમયે એ ચૂંટણી જીતવા માટે લિસ્ટ રૂસે જે કોમ્પ્રોમાઇઝ કર્યા હતા એ કોમ્પ્રોમાઇઝ ક્યાંક ને ક્યાંક એ સમયે સત્તા ઉપર આવ્યા પછી પૂરા ન થયા, એમના પુઅર કમિટમેન્ટ હતા. અને ખાસ કરીને જે બ્રિટનમાં છે આર્થિક મોરચે, કોરોના બાદ બ્રિટનની બહુ જ ખૂબ જ આર્થિક બાબતોમાં ખૂબ જ ગંભીર બાબતો આવી છે સામે. અને એનું મુખ્ય કારણ એ છે કે ત્યાં સ્પેન્ડિંગ ઇકોનોમી છે, ભારતની જેમ બચતની ઇકોનોમી નથી. તો એ સ્પેન્ડિંગ ઇકોનોમી વચ્ચે લોકોના ખિસ્સા ખાલી થઈ ગયા હતા. અને જેમ સરે કીધું એ રીતે કે લોકોને લાઇનોમાં અને કતારોમાં ઊભું રહેવું પડે, વીજળીના બિલના પ્રશ્નો હતા, તો આર્થિક બાબતો હતી. ત્યાં લિસ્ટ ટ્રુસ કામ ન કરી શક્યા. અને ખાસ કરીને એમણે જે સાંસદો અથવા જેમનો કોન્સેન્સસ મેળવવાનો હતો, એનો સહયોગ મેળવવાનો હતો, એમની સાથે ક્યાંક 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 એ સમયે કોમ્પ્રોમાઇઝ કર્યું હતું. તો જે બેંક રેટની વાત હતી, ટેક્સેશનમાં એક લાર્જર ક્લાસ હતો એને જે ક્યાંક ને ક્યાંક જસ્ટિફાઈ નહોતા કરી શક્યા, અને ક્યાંક ને ક્યાંક વાઇડર ઇન્ટરેસ્ટ ઓફ કન્ટ્રી કહેવાય બ્રિટનનું, એમાં એવી એક છાપ પડી કે ભાઈ આ જે સખત પગલાં લેવામાં ના થાય છે એમાં લિસ્ટ ટ્રુસ ક્યાંક ને ક્યાંક એમનો વિશ્વસનીયતા ન સાબિત કરી શક્યા. અને બીજી બાજુ ઋષિ સુનક છે એના વિશે સૌથી મોટી વાત એ છે કે એમનું બેકગ્રાઉન્ડ સરે બતાવ્યું એમ એ સ્ટેનફોર્ડમાં ભણેલા છે, એ બધું બરાબર છે, પરંતુ એમનું બેકગ્રાઉન્ડ છે એ ફાઇનાન્શિયલ વધારે છે અને બેન્કર હતા, એટલે એ પૈસાની બાબતો, વ્યાજ અને આંતરરાષ્ટ્રીય માપદંડો છે, આર્થિક ડિસિપ્લિન છે, એ બાબતો ક્યાંક ને ક્યાંક થાય છે. તમને થોડા ભૂતકાળમાં લઈ જાવ તો ભારતીય જનતા પાર્ટીની સરકાર પહેલાં જ્યારે મનમોહનસિંહ વડાપ્રધાન હતા ત્યારે ભારતની એક વખત આર્થિક કટોકટી એવી થઈ હતી કે આપણે ગોલ્ડ છે એ રિઝર્વ ગોલ્ડ છે એ ડિપોઝિટ કરવું પડ્યું હતું, અને ત્યાર પછી આપણે આર્થિક સુધારા શરૂ થયા હતા અને એ મનમોહનસિંહે કર્યા હતા, અને દેશને આર્થિક ગાડી એ એક તબક્કે પાટે લાવી હતી. આ ઋષિ સુનક પાસે આ જ અપેક્ષા છે, અને ભારતીય ટેલેન્ટ છે એના વિશે વિશ્વમાં આજે અભિપ્રાય બદલાઈ રહ્યો છે, અને બદલાતી તાસીર સાથે આજે એ 45 દિવસ પછી આજે એમને મોર લાગી છે. તો ક્યાંક ને ક્યાંક એ આત્મવિશ્વાસ ત્યાંની પ્રજામાં, ત્યાંના લોકોમાં છે, અને ત્યાંનું આખું જે લોકશાહી માળખું છે એમાં એ ફિલ્ટરેશન થતાં થતાં કોઈ વ્યક્તિ થઈ આવે છે, તો આ કરેક્શન થયું છે અને ભારત માટે આ ખૂબ જ આવકારદાયક બાબત છે. ભવિષ્યમાં ભારતના સંબંધો જ નહીં, ભારતીય આખો જે પર્સ્પેક્ટિવ છે એ વિશ્વમાં બદલાઈ રહ્યો છે. બિલકુલ દિનેશ બારોટ સર, આપની પાસે આવવા માંગીશ. કેટલીક પોલિસીને કારણે પણ તેઓ ખૂબ જ પ્રખ્યાત થયા હતા. જ્યારે આપણે વાત કરીએ છીએ ઋષિ સુનકની, કોરોનાના સમયે જે કેટલાક સ્ટેપ્સ, કારણ કે તે સમયે તેઓ ફાઇનાન્સ મિનિસ્ટર હતા, અને જે સ્ટેપ્સ લીધા હતા તેને કારણે એક પ્રકારે કહેવાય કે જે ઇકોનોમી છે તેને બચાવવામાં ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. અને બીજો મુદ્દો છે જે બેલઆઉટ પ્લાન કરેલો, અને તેને કારણે પણ ત્યાંનો જે મિડલ ક્લાસ છે એને મોટી રાહત મળી હતી. કઈ રીતે જુઓ છો? જી, ઋષિ સુનકનું સૌથી મોટું જે જમા પાસું છે એ એમની આર્થિક બાબતની નીતિ છે, અને કોરોના સમયમાં જે એમણે બેલઆઉટ પેકેજ આપ્યું તેના મિડલ ક્લાસ અને વિદ્યાર્થીઓમાં એ ખૂબ લોકપ્રિય થયા. વિદ્યાર્થીઓની એમણે સ્કોલરશિપ્સ હતી એણે પણ એમણે આપી, ફીઝ માફ કરી, મિડલ ક્લાસને એણે ફૂડ પેકેજીસ, ફૂડની જે એમના જે સિક્યુરિટી છે તે પૂરી પાડી. સાથે સાથે વાત કરીએ તો આ યુક્રેન વોર થયું ત્યાર પછી જે સ્થિતિ સંભાળી હતી તે સ્થિતિમાં થોડુંક વધારે પડતું ડાઉનફોલ થયું આ લોકોનું, અને આર્થિક સ્થિતિ જે આખા વિશ્વમાં જે ગંભીર મંદી આવી એમાં બ્રિટનને ખૂબ સહન કરવું પડ્યું. અને એ જ બાબતોને લઈ અને જે લિસ્ટ હતા તે પ્રાઇમ મિનિસ્ટર બન્યા, અને એમણે જે પોતાના કમિટમેન્ટ્સ કે પ્રોમિસીસ આપ્યા પરંતુ એ ડિલિવર ન કરી શક્યા, અને કન્ઝર્વેટિવ પાર્ટીના જ એમના સંસદ સભ્યોએ તેમનો વિરોધ કર્યો, અને છેવટે તેમણે 3 સપ્તાહમાં રાજીનામું આપવું પડ્યું. પરંતુ ઋષિ સુનક વિશે કહેવાય છે કે તે બોલ્ડ નિર્ણય લે છે અને આર્થિક બાબતોના, આંતરરાષ્ટ્રીય બાબતોના જાણકાર પણ છે. સાથે સાથે કે તે એશિયાઈ મૂળના જ સંસદ સભ્યો નહીં પરંતુ બ્રિટિશ મૂળના સંસદ સભ્યોમાં પણ તે ખૂબ લોકપ્રિય છે અને વિશ્વાસની એક નામ છે. એટલે
ઋષિ સુનકનું સૌથી મોટું જમા પાસું બીજું પણ એક એ છે કે તેમણે આજે કહ્યું છે કે અને સ્વીકારે છે કે આપણે ખૂબ જ મોટી ક્રાઇસિસમાંથી પસાર થઈ રહ્યા છે, પરંતુ હું આપને એક પ્રોમિસ આપું છું કે આપણે ખૂબ જ જલ્દીથી જો આપણે નિર્ણયો સાચાને સારા લેશું તો તેમાંથી આપણે બહાર આવીશું. એટલે સૌથી મોટો જે પડકાર છે એ એમનો ઇકોનોમિક ક્રાઇસિસ છે, તે છે આર્થિક. જો રાજકીય અસ્થિરતા તો દરેક દેશોમાં થતી રહી છે, પરંતુ જો કોઈક નેતા સારો આવે અને આર્થિક બાબતોમાંથી દેશને ઉભારે તો દેશના તમામ નાગરિકોમાં પણ એક એના પ્રત્યે વિશ્વાસ બેસે છે. અને આવું જ એક વ્યક્તિત્વ છે ઋષિ સુનક. સાથે સાથે એમના જે સલાહકારો છે, એડવાઇઝર્સ છે, એ લોકો પણ ખૂબ જ સરસ એમણે ટીમ તૈયાર કરી છે. આજે બીબીસીનો એક રિપોર્ટ આપ જોશો તો કહ્યું છે કે અત્યાર સુધીમાં ભારતના 30 જેટલા લોકોએ છે વિશ્વમાં અલગ અલગ દેશોમાં રાજ કર્યું છે, અને એમાં આ એક ઋષિ સુનક એક એવું નામ છે જે ઓબામા પછી કદાચ સૌથી વધારે ચર્ચિત નામ છે. જે રીતે ઓબામા જ્યારે ઇલેક્શન જીત્યા અમેરિકામાં અને જે માહોલ હતો અમેરિકામાં, એવો જ માહોલ આજે યુકેમાં છે. એટલે કહેવાનો અર્થ એ કે ઋષિ સુનક એ એવું વ્યક્તિત્વ, 42 વર્ષનું યુવા વ્યક્તિત્વ છે કે જે વિશ્વની સમસ્યાઓ જાણે છે, પોલિટિકલ જે ક્રાઇસિસ છે એને સમજે છે, ક્યાં શું કરવું અને દેશના યુવાનો શું ઈચ્છે છે, દેશને ક્યાં ઇકોનોમિક ક્રાઇસિસમાંથી બહાર કેવી રીતે લાવવા, એ શિક્ષણ હોય, આરોગ્ય હોય, કાં તો મિડલ ક્લાસના જે સમસ્યાઓ છે એમાંથી કેવી રીતે બહાર લાવવા, સાથે સાથે વિદેશ નીતિના સિદ્ધાંતો પણ સમજે છે. એટલે આ બધી બાબતોનો જો આપણે સરવાળો કરીએ તો ઋષિ સુનક એ આજે ઇંગ્લેન્ડ માટે એ પરફેક્ટ કહી શકાય તેવા પ્રાઇમ મિનિસ્ટરના ઉમેદવાર હતા કન્ઝર્વેટિવ પાર્ટીના, અને છેવટે સૌથી વધારે એમને એમપીનું સમર્થન મળ્યું. અને એમણે બહુ સરસ લખ્યું છે કે હું જો આવીશ તો પહેલાં દેશની ઇકોનોમિક ક્રાઇસિસ છે એને હું સુધારીશ. કન્ઝર્વેટિવ પાર્ટીની જે પોતાની જે સંસદ સભ્યો છે એમાં યુનિટી લાવવી અને દેશને આગળ કેવી રીતે લઈ જવો, એ એમણે ગઈકાલના એમના વક્તવ્યમાં એમણે સ્ટેટમેન્ટ આપી એમાં લખ્યું હતું. અને સાથે સાથે એમણે કોઈ પણ જાતના દેશમાં ભેદભાવ ન થાય, દરેકને સમાન ન્યાય, એને કારણ કે ત્યાંનું બંધારણ છે દરેકને સમાનતા આપે છે, તો એને પણ એણે વળગી રહેવાનું ખૂબ સરસ વચન આપ્યું. એટલે કદાચ બધા જ સંસદ સભ્યો એને સમર્થનમાં આવ્યા. અને એટલા માટે ગઈકાલ સુધીમાં બોરિસ જોન્સન કહેતા હતા કે મારી પાસે 100થી પણ વધુ સમર્થકો છે, પરંતુ જ્યારે એમને લાગ્યું કે હવે પક્ષમાં નથી રહ્યા તો એમણે પોતાનું જે પોતાની પ્રાઇમ મિનિસ્ટરશીપ માટે ઉમેદવારી નોંધાવી હતી તે પાછી ખેંચી. અને એવું જ આજે પેની ડોર્મેન્ટ સાથે પણ થયું કે એમણે પણ કીધું કે નહીં, એમણે લગભગ કદાચ 25 જેટલા સમર્થનો મળ્યા. એટલે એ જ બતાવે છે કે ઋષિ સુનકની આર્થિક બાબતો અને જે નિષ્ણાત થી તે દેશને ઉઘારી લેવાની એમની તે પોતાની આવડત છે, એ જ એમને આપણે આશા રાખીએ કે ભારત સાથેના સંબંધો ખૂબ જ સરસ થાય અને દેશમાં જેવો દિવાળીનો માહોલ છે તેવો ત્યાં પણ દિવાળીનો માહોલ લઈ જાય. ચાલો ફાઇન. નિરંજન સર, આપની પાસે આવવા માંગીશ, આપની પાસેથી જાણવું છે અત્યારે ત્યાં હાઉસ ઓફ કોમન્સમાં સ્થિતિ શું છે? હમણાં તો કન્ઝર્વેટિવ પાર્ટીની સ્થિતિ સારી છે, એમની પાસે બહુમત છે, પણ એ જ વિરોધી પક્ષો એ જ માંગ કરી રહ્યા છે કે આ જે અસ્થિરતા છે એનાથી એનો ઉકેલ લાવવાનું એક જ માર્ગ છે, એ છે ચૂંટણી કરાવવી ત્યાં અને જોવાનું કે જનતા કોની સાથે ઊભી છે. તો હમણાં એ વિરોધી પક્ષોની એ માંગણી છે પણ કે નહીં હાઉસ ઓફ કોમન્સમાં અને સરકાર ચલાવી શકશે, સાંસદોને અંતર એમની અંતર્ગત કેટલું સમર્થન મળે છે અને કેટલા સમય સુધી મળે છે, તો એ જો મળ્યું તો હજુ એક 2 વર્ષ સુધી એમણે સરકાર ચલાવવા કઈ એવું પ્રોબ્લેમ નહીં આવે, કોઈ સમસ્યા નહીં આવે. અને એમણે પણ આજે કહ્યું છે કે એ ચૂંટણી કરાવવાના પક્ષમાં નથી. ઋષિ સુનકનું વક્તવ્ય આવ્યું છે જ્યારે વડાપ્રધાન બન્યા પછી, તો જો એમણે સમર્થન આવું જ મળતું રહેશે તો એ જ્યારે એમની નેક્સ્ટ ઇલેક્શન વિરોધી પક્ષો છે એ માગણી કરી રહ્યા છે રાજકીય અસ્થિરતાના કારણે.
એમના કોન્ઝર્વેટિવ પક્ષ તો અને ઋષિ સુનક પણ હમણાં ચૂંટણી કરાવવાનું ના પાડે છે. એમણે કહ્યું છે કે અત્યારે ચૂંટણી નહીં થાય. ઓકે ઓકે ફાઇન, થેન્ક યુ. અને છેલ્લે એક મિનિટનો સમય છે, પ્રફુલ્લ સર આપની પાસે આવવા માંગીશ. નામ છે ઋષિ અને કામ પણ ઋષિ જેવા છે. આપણે જાણીએ છીએ કે જ્યારે લીઝ ટ્રસ્ટ છે તે જ્યારે વડાપ્રધાન બન્યા, પરંતુ તેની પહેલાં પણ જ્યારે રેસમાં હતા અને ત્યારે એમના ઘરે ગૌપૂજન કરવામાં આવ્યું હતું. ખૂબ ધાર્મિક પણ છે, એક પ્રકારે કહેવાય કે હિન્દુની લાગણી સાથે જોડાયેલા પણ છે, ભલે જન્મ એમનો ત્યાં થયો છે. એ અને ભારતના સંબંધ એને કઈ રીતે જુઓ છો? હિન્દુત્વના જે સંસ્કારો છે ને, એ માણસ અહીંયા રહે કે વિદેશ જાય, એ સંસ્કારો એના લોહીમાં ભરેલા હોય છે, એની સાથે જ જતા હોય છે. એટલે ત્યાં એ હિન્દુત્વનો એમણે દર્શન કરાવ્યું તો એ એમના લોહીનો જે સંસ્કારો છે એ તો બહાર આવવાના જ છે, અને ભારત સાથે એમના સંબંધો સારા રહેવાના જ, કેમ કે મૂળ ભારતીય છે. હવે જે લીજ ટ્રસ્ટે છે ને 45 દિવસમાં રાજીનામું આપ્યું હતું, બહુ જ ટૂંકા ગાળામાં રાજીનામું આપનારા એ પહેલા વડાપ્રધાન છે. કેમ કે એમણે કહ્યું કે મેં જે વચનો આપ્યા છે હું પૂર્ણ કરી શકું એમ નથી, મારા સંસદ સભ્યો અને લોકોનો પણ સહકાર નથી. આ પહેલાં 1827માં જ્યોર્જ કેંગઝીએ 119 દિવસમાં રાજીનામું આપ્યું હતું, અને એ પછી આ એનો એક આ બીજો ઇતિહાસ સર્જાયો કે જે માત્ર 45 દિવસમાં. હવે જે ઋષિ છે એ આનો કઈ રીતે જેની આર્થિક પરિસ્થિતિ છે એને પાટે ચડાવે એ માટે કેટલાક વિદ્વાનો એમ પણ કહી રહ્યા છે કે જે સમૃદ્ધ લોકો છે એના પર કદાચ ટેક્સ વધારે, અને બીજું જે કોરોના દરમિયાન કમાઈને બેઠેલી કંપનીઓ છે, જો કે બહુ સીમિત વસ્તુ છે, પણ એમાં પણ કદાચ ટેક્સ વધારશે, અને બહુ જ ટૂંકા ગાળામાં એ આર્થિક સુધારણાની જે કામગીરી છે પાર પાડશે એવું એક ચિત્ર ઉભું થયું છે. બિલકુલ, એટલે કહી શકાય કે ગાડી પાટે લાવવા જે શક્ય પ્રયાસ હશે તે ઋષિની સરકાર કરશે, બાબત બહુ નિશ્ચિત છે. તો સુનિલ જોશી સર, નિરંજન મારજની, પ્રફુલ્લ ત્રિવેદી સર, દિનેશ બારોટ સર, આપ સૌ ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો સીધો સંવાદમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.